विद्यार्थी मित्रों मजा में छे ने? आपणे 16 पाठ ग्रामरતા પણ શીખી લીધો. હવે આપણો પાઠ છે 17. સિંહની દોસ્તી. એ પાઠના લેખક છે ભાણભાઈ ગીડા. આ ભાણભાઈ ગીડાએ સૌરાષ્ટ્રના ગીર પ્રદેશનું એક સિંહ અને સિંહણની જે સરસ મજાની રસપ્રદ વાર્તા છે એ આપણને કહી છે. સિંહ અને જે માણસની દોસ્તી છે અને એ વફાદારી છે એની અદ્ભુત કથા આપણને આ વાર્તામાં જોવા મળે છે. લોક ભાષાનો સચોટ અને સરળ ઉપયોગ કરીને આ વાર્તાને સરસ મજાની ચૂમવાળી બનાવી છે. પશુ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ આપણને આ વાર્તામાં જોવા મળે છે. ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગામ દૂર એક સાસણ ગીર, આશરે 6 ગામ દૂર મોટી મોણપુરી નામનું એક ગામ આવેલું છે. એ ગામમાં એક દરબાર માત્રાવાળાની જમીન હતી એ ત્યાં રહેતા હોય છે. એક પોતાના ખેતરોમાં સરસ મજાનો ઘઉંનો મોટો પાક થયો છે, લહેરાઈ રહ્યો છે અને એ પાકને લણણી કરવાનો સમય છે. તે સમયે એક નદી એમને ખેતરના કિનારે નદી છે અને નદીના સામે પાર એક સિંહ અને સિંહણનું જોડું ત્યાંથી પાણી પીવા માટે આવતું હોય છે. જેવું એ પાણી પીવા આવે છે અને નદીના પાણીની અંદર વાંસ ઝાડ જેટલું ઊંડું પાણી છે અને પાણીમાં એક મોટો મગર, વિશાળ કાય મગર એ સિંહણને પકડે છે અને જેવા પાણી પીવા જતા સિંહણને પકડી અને એને પાણી તરફ ખેંચે છે. સિંહ પણ એને છોડવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ મગર એને છોડતો નથી અને ઊંડા પાણીમાં સિંહણને ખેંચતો ખેંચતો રહી જાય છે. આ ઊંડા પાણીની અંદર સિંહ પણ એકદમ કઈ પ્રકારની મદદ કરી શકતો નથી, લાચાર બની જાય છે અને સિંહણને મારી નાખે છે. મગર એ મારી નાખે છે સિંહણને, એટલે એની મોતનું વેર લેવા માટે સિંહ ત્યાંનું ત્યાં બેસી રહે છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આમ ત્રણ દિવસ સુધી મગરની રાહ જોવે છે કે ક્યારે મગર આવે અને મારી સિંહણની મોતનો બદલો લો. આ આખું દ્રશ્ય દરબાર માત્રાવાળા જોવે છે એટલે એ વિચારે છે કે હવે આ સિંહ શું કરે છે. અચાનક 3 દિવસ બાદ ફરી પેલો મગર શિકારની શોધમાં પાણીના છીછરા પાણીમાં આવે છે અને જેવો એ પાણીમાં આવે છે ભૂખ્યો તરસ્યો સિંહ એ પેલા મગરની જ રાહ જોતો હોય છે અને એના પર હુમલો કરે છે. લગભગ 1 કલાક સુધી એ બંનેનું યુદ્ધ ચાલે છે અને પેલો સિંહ પેલા મગરને મારી નાખે છે અને આ રીતે એ સિંહણના મોતનો બદલો લઈ લે છે. પણ મગરે પણ એને ઘણો બધો ઘાયલ કર્યો હોય છે એટલે એ એટલો બધો ભૂખ્યો અને ઘાયલ થયેલો હતો એટલે એ ત્યાં ઢળી પડે છે. દરબાર માત્રાવાળા આ દ્રશ્ય બધું જોવે છે એટલે એમને થાય છે કે મારે હવે સિંહની મદદ કરવી જોઈએ. એટલે એ ભૂખડો ઉતરી અને સિંહ પાસે જાય છે. કદાચ સિંહ હુમલો કરશે એવી રીતે તેને કોઈ જવાબ દીધો નથી પણ કે જે થવાનું હશે એ થશે પણ હું તો સિંહને ગમે તેમ કરીને બચાવીશ. પછી વનસ્પતિની ઝાડ મુળાડિયા લાવે છે અને એને વાટીને લેપ બનાવે છે. સિંહને પાણી પીવડાવે છે, એને ઠંડા પાણીનો છંટકાવ કરે છે અને પેલા વનસ્પતિનો લેપ લગાવે છે. સિંહ એને જોવે છે કે એક માણસ મારી સેવા કરી રહ્યો છે એટલે એને કાંઈ કરતો નથી. પછી તો 2-3 દિવસ સુધી ખડા પર રહી અને દરબાર માત્રાવાળા સિંહનો જીવ બચાવી લે છે અને એને સાદો સમો કરી દે છે. તે દિવસથી સિંહ આ દરબાર માત્રાવાળાનો મિત્ર બની ગયો છે. દરબાર માત્રાવાળા ખેતરમાં જાય તો એની જોડે સિંહ પણ આવે. દરબાર માત્રાવાળા પોતાના ઘરે જાય ગામમાં તો ગામમાં પણ સિંહ એમની જોડે જ આવે છે પણ ક્યાંય કોઈને કશું નુકસાન કરતો નથી. આવી રીતના એ બંને પશુની અને એક માનવીની મૈત્રી બંધાઈ જાય છે. આમને આમ દિવસો પસાર થતા હોય છે. એક દિવસે દરબાર માત્રાવાળા પોતાના ફળિયામાં ખાટલો ઢાળીને સૂતા હોય છે તે જ દિવસે ચોર ચોરી કરવા આવે છે. ખાટલાની નીચે સિંહ પણ બેઠો હોય છે, સૂતો હોય છે. જેવા પેલા ચોરને જોવે છે કે સિંહ
જાગી જાય છે અને બે ત્રણ ચોરોનો તો ત્યાં જ ખાતમો કાઢી નાખે છે અને બાકીના ઘાયલ થઈને ભાગી જાય છે. આમ પોતાની વફાદારીનો આ રીતે બદલો આપે છે. એવી રીતના એ આમ કરતા કરતા એક વખતે આ દરબારમાં કાળા બીમાર પડી જાય છે. એટલે એ ખાટલો ઢાળેલો ઢાળેલો અને એમાંથી ઊભા થઈ શકતા નથી. એમની લાંબી માંદગી બાદ એમનું મૃત્યુ થાય છે. સિંહ પણ એમને સાચવીને એમની જોડે જ બેસી રહે છે અને દરબાર પાત્રાવાળાનું જ્યારે સ્મશાનની યાત્રા કાઢે છે ત્યારે સિંહ પણ એમની યાત્રામાં જોડાય છે. દરેક વ્યક્તિઓ દરબાર પાત્રાવાળાની અંતિમ વિધિ કરીને ગામમાં પાછા આવે છે, પણ સિંહ ત્યાં પછી ક્યારેય આવતો નથી. એને મનમાંથી જાય છે કે જેના માટે હું હા આવતો હતો એ તો હવે આ દુનિયામાં છે ને, તે દિવસે સિંહ જંગલમાં જતો રહ્યો, ત્યાર પછી ક્યારેય પાછો ફર્યો નથી. આમ આખી વાર્તાનો સારાંશ એક માનવી અને પશુની કેવી મૈત્રી છે, કેવી મિત્રતા છે, એના વિશેની સરસ મજાની વાર્તા આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. હવે આપણે આ પાઠને સવિસ્તર સમજીશું. ગીરના જંગલને અડીને જુનાગઢથી આશરે 25 ગાંવ દૂર એક સાસણ ગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મણપરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. નદીના કાંઠે 2 માથોડા ઊંચી ભીખળો છે. 2 માથોડા એટલે કે 2 માણસની ઊંચા હોય એટલી ઊંચી ભેખળો છે, એટલે કે જમીન છે. એવી નદીના કિનારાની જમીનો એટલી ઊંચી છે. નદીના વાંસજાળ પાણીમાં મકર શિલારા માંડે છે. વાંસજાળ એટલે કે વાંસ ડૂબે એટલું પાણી, એની અંદર મકર શિલારા મારું. શિલારા મારું એટલે એ લખેલું છે કે પાણીમાં શરીરને આગળ ધકેલું. સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે એક દરબાર રહે. નદીના કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખે ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરી નીકળી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ધૂના પર પડી. સામેથી સિંહ અને સિંહણનો બિલાડ, બિલાડ એટલે જોરું, ચાલ્યું આવે છે. બેપરવાઈથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા છે. સિંહ અને સિંહણ પણ પાણી પીવા પાણીમાં ઉતર્યા, પણ ત્યાં તો અચિંતો પાણીમાં ખડભડાટ થયો. એક પ્રચંડ કાય મકર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને ખુછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી મોતને જાતને છોડાવવા માટે ભારે વથામણ કરી, પણ એની કાળી ફાવી નહીં. કાળી ફાવી નહીં એટલે કે એનું કંઈ ચાલ્યું નહીં. મકર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાને રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં તો લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો. વેકુર એટલે રેતી, તો રેતીમાં આવીને પાછો બેસી જાય છે. એના મોઢા પર વેદના દૂરથી પણ વર્તાતી આવતી હતી. દરબાર કેરનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હવે સિંહ શું કરશે એ જોવા જાણવાની એમને ઈચ્છા થઈ. એમને એમના માણસોને કહ્યું, તમ તમારે સૌ જાઓ, સિંહણના મનનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. મારા માટે વાળું પણ એ લેતા આવજો. વાળું એટલે રાતનું જમવાનું. મારું જમવાનું પણ અહીં રાત્રે લેતા આવજો. હવે હું અહીંયા ઘડી નદી કિનારે જ અહીંયા ખેતરમાં જ રહીશ. સિંહ નદીનો કાંઠો છોડીને ક્યાંય ગયો નહીં. રાત આખી નદીના ખડખડ વહેતા પાણી સામે એ સુરમૂન બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા. આ જાનવરને એકબીજા માટે કેવા હિતપ્રીત છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતા હતા કે હવે આ એક જાનવર બીજા પોતાના પ્રાણી માટે એકબીજા પ્રત્યે કેવું પ્રેમ છે, હવે એ શું કરશે એવું જાણવાની પણ એમને ઘણી ઈચ્છા થઈ. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આમ ત્રણ ત્રણ દિવસ નીકળી ગયા. સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના ભૂમરી લેતા પાણી સામે મીટ માંડીને, મીટ માંડ એટલે નજર માંડીને બેઠો રહ્યો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાખતી રહેવા લાગ્યા. એ પણ સિંહને જોયા જ કરે દૂરથી ભેખડ ઉપર. અને હવે આ સિંહ શું કરશે એ એમને જાણવાની બહુ જ ઇંતજારી રહી. સિંહ માટે એમના અંતરમાં વહાળો ઉભરાવી રહ્યો. અને આ સિંહ માટે એ પોતે જાણે વહાળ ઉભરાતું હોય
थैंक यू।